બાબરા મામલતદારને આવેદનપત્ર આપીને મુદ્રા. કચ્છ પોલીસ કસ્ટડીમાં પોલીસના મારથી સમધોધા ગામના ત્રણ યુવાનોને પોલીસ દ્વારા ઢોર માર મારવાથી બે નિર્દોષ વ્યક્તિઓનું મૃત્યુ પામેલ છે અને એક વ્યક્તિ હાલ ગંભીર રીતે ઘાયલ છે, જે આ ઘટનાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. અમરેલીના બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવીને જણાવેલ કે મુદ્રા કચ્છ જે પોલીસ દ્વારા સમાગોગા ગામના ચારણ ગઢવી સમાજના ત્રણ યુવાનોને ખોટી રીતે ધરપકડ કરી તેમજ પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થા હાથમાં લઈ તે ત્રણેય યુવાનોને બેફામ ઢોર માર્યો હતો, જેમાં બે યુવાનોનું મૃત્યુ થયેલ છે અને એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયેલ છે, જેમાં અર્જનભાઈ ગઢવીનું કરુણ મૃત્યુ નિપજ્યા બાદ તારીખ 6/2/2021 રોજ બીજા ગઢવી યુવાન હરજાગભાઈનું પણ અવસાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ છે અને હજુ એક યુવાન ગંભીર સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા ન્યાયતંત્રને અવગણી અને પોતે જ સર્વેશ્વરની નીતિ અપનાવી કાયદા વ્યવસ્થાને હાથમાં લઈ અને કોઈપણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવાના બદલે ઢોરમાર મારવાથી આ કરુણ ઘટના બનેલ છે અને પોલીસ દ્વારા ગંભીર હત્યાના ગુનો આચરવામાં આવ્યો છે. માટે અમારું આવેદન છે કે આવા તમામ પોલીસ અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ત્વરિતપણે ધરપકડ કરી તેઓ તમામની સામે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી ત્રણેય યુવાનોને ન્યાય અપાવો અને પોલીસ દ્વારા પીડિત પરિવારોને પણ કોઈ જાતની ધાક ધમકી ન આપે અને પોલીસ રક્ષણ આપે તેવી માંગ કરી રહ્યા છે. અશોક મણવાર, ZSTV, અમરેલી.